फ्रेंड्स, मंचूरियन एक એવી ડિશ છે કે હર હંમેશ બધાની ફેવરિટ જ હોય અને બાળકોમાં તો ટોપ ફેવરિટ. તો દોસ્તો, આજે આપણે મંચુરિયનમાં કંઈક અલગ લઈને હાજર છીએ. દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. દોસ્તો, આજે આપણે મંચુરિયન ફુલેવરમાંથી બનાવવાના છીએ અને એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને પાવરફુલ. એકવાર આવી રીતે બનાવશો ને તો બહારનો સ્વાદ ભૂલી જશો ને, ગેરંટી છે એટલા પાવરફુલ બનવાના છે. બધા કહેશે, વાહ ક્યાંથી લાવ્યા આટલું પાવરફુલ મંચુરિયન બનવાનું છે. બસ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો 100% આવા જ બનશે. અને ફુલેવરે માટે કેવું લઈશું, એકદમ ફ્રેશ, જરા પણ ઢીલું હોય એવું લેવાનું નથી. બસ પાછળની ડાળખી કટ કરી લેવાની અને આ બધા ફૂલ આપણે છૂટા પાડવાના છે. દોસ્તો, અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. બસ હળવા હાથે આપણે બધા ફૂલ છૂટા પાડી લઈશું. જો ફૂલ છૂટા પડે એટલે પાછળનો જે ભાગ વધે છે ને, આને આપણે ફેંકી નહીં દઈશું, શાકમાં પણ યુઝ કરી શકાય. દોસ્તો, મંચુરિયન પરફેક્ટ સાઇઝના આવે એટલા માટે આપણે આ રીતની સાઇઝના કટ મારવાના છે, અને જેથી શું થશે, બહુ નાના પણ ના બને અને બહુ મોટા પણ ના બને. એટલે આ રીતની સાઇઝને તમે ધ્યાનમાં લઈ કટ કરજો. જ્યારે કટ કરશો ત્યારે થોડું ઘણું વેસ્ટેજ પડશે, આને પણ ફેંકી નહીં દેવાનો અને એને શાકમાં યુઝ કરવાનો. અને આ રીતના આપણા મંચુરિયન કટ કરી લેવાના છે. દોસ્તો, અહીંયા જુઓ, 1 લિટર ઉકળતા પાણીની અંદર થોડુંક મીઠું નાખી બધા ફુલેવરને આપણે આની અંદર એડ કરીશું. ધ્યાન રહે આને ઉકાળવાનું નથી, બસ બધા એડ થઈ જાય ને એટલે આપણે આ ગેસ બંધ કરી દેવાનો છે. એટલે કે 5-7 મિનિટ સુધી આને આમ જ રેસ્ટ થવા દેવાનો, જેથી કંઈ પણ કચરો હોય નીકળી જાય અને થોડાક કૂક થાય. ચાલો બીજી પ્રોસીજર કરીએ. અહીંયા લસણ, આદુ, મરચા, ડુંગળી, કેપ્સિકમ અને ગાજર આ બધું ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. દોસ્તો, હવે બીજી વાત કરીએ. અહીંયા જો 5 મિનિટ થઈ ગઈ છે એટલે એ ફુલેવરને 1 વાટકીમાં કાઢી અને આપણે એને મેરિનેટ કરીશું. એ માટે સૌ પ્રથમ થોડુંક મીઠું આપણે એડ કરવાનું છે, સાથે સાથે 1/2 ચમચી જેટલું કાશ્મીરી મરચું અને 1 ખાંડણીમાં આદુ મરચાં અલગથી ખાંડી રાખ્યા હતા એ દોસ્તો અહીંયા એડ કરવાના છે. આમ કરવાથી શું થશે, ફુલેવરની અંદર એક મસ્ત ફ્લેવર બેસશે અને ખાવામાં મજા પડશે, એ ફિક્કા લાગશે નહીં. તો દોસ્તો, આ સ્ટેપને ખાસ ફોલો કરવાનું છે અને મેરિનેટ તો કરવું જ રહ્યું. તો દોસ્તો, બસ હળવા હાથે આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરજો. આ દરેક સ્ટેપને તમે ફોલો કરશો તો તમારા ટેસ્ટી ગજબ 4 ચાંદ લાગી જશે ને એવા બનાવશે. તો આ જરૂર ફોલો કરજો. બસ એને સાઈડમાં મૂકી દઈએ અને હવે બીજો વાર અહીંયા જુઓ, 1 બાઉલની અંદર 1/2 કપ કોર્નફ્લોર લીધો છે, સાથે સાથે એનાથી 1/2 મેંદો લીધો છે. હવે વારો આવે છે એની અંદર મીઠું એડ કરવાનો અને દોસ્તો સાથે 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને આ છે એરોમેટ પાવડર. દોસ્તો, આ વળી નવું શું છે, જુઓ દોસ્તો, આપણે આજીનો મોટો અહીંયા વાપરવાના નથી, કારણ કે હેલ્થ માટે સારો હોતો નથી. તો આ એરોમેટ પાવડર શું છે એ તમને વિડીયોમાં ખબર પડી જશે, તો છેક સુધી જોજો, ટોટલી માહિતી આની અંદર છે જ. દોસ્તો, થોડું પાણી એડ કરી અને આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે. દોસ્તો, અમારો આ પ્રયત્ન આપણે ગમે ને તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. જુઓ, આને ઓગાળતી વખતે ધ્યાન એ રાખવાનું કે થોડું થોડું પાણી એડ કરતા જઈશું, જેથી કરીને કોઈ ઘાંટો પડે નહીં. અને કેવું મિશ્રણ બનાવવાનું છે દોસ્તો, જેવું આપણે બટાકાવાડા બનાવીએ છીએ ને એવું મિશ્રણ તૈયાર કરવાનું છે. જુઓ, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, આ જ મહત્ત્વનું બાબત છે. એટલે તમે આને જરાક ધ્યાને લેજો. જો ચમચી પર આપણે કોટિંગ કરીએ તો આ રીતનું કોટિંગ થવું જોઈએ. બસ આ જ ઇમ્પોર્ટન્ટ બાબત, આને ખાસ ધ્યાને લેજો. હવે જે મેરિનેટ કરી રાખ્યા છે એ બધા ફુલેવરને આપણે આની અંદર એડ કરીશું. એડ કરી અને પછી હળવા હાથે બધું મિક્સ કરવાનું અને સાથે સાથે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું. અને તેલ હવે ગરમ કેવું હોવું જોઈએ, મીડિયમ હીટમાં હોવું જોઈએ, વધારે પડતું ગરમ કરવાનું નથી. જ્યારે ફ્રાય કરવા જઈએ ને દોસ્તો, ત્યારે સતત આ ફુલેવરને હલાવતા રહેવાનું. કોર્નફ્લોર છે એટલે કોર્નફ્લોર નીચે ના બેસી જાય, એટલા માટે આવું હલાવતા રહેવાનું અને પછી ધીરે ધીરે હળવા હાથે 1-1 પીસને આપણે ફ્રાય કરવા મૂકવાનું.
મૂકવાનો છે. દોસ્તો એકસાથે મૂકવા જશો તો એનો વેસ્ટેજ વધારે નીકળશે. એટલે બસ ચીવટપૂર્વક આપણે આ બધા ફુલેવરને એક એક પીસમાં તળી લેવાના છે. જુઓ મીડિયમ હીટ તેલ હશે એટલે ધીરે ધીરે ફુલેવર અંદર સુધી પાકી જશે, એ કાચું પણ રહેશે નહીં. તો દોસ્તો અહીંયા બે લોટની અંદર આપણે ફુલેવર ફ્રાય કરવાના છે. જો એકબીજા સાથે ચોટ્યા હશે પણ એની ચિંતા કરતા નહીં, કારણ કે આપણે આ ફુલેવરને ડબલ ફ્રાય કરવાના છે. ફ્રેન્ડ આપણે આને કેટલું ફ્રાય કરવાનું છે, 60-70%, બસ આટલું જ ફ્રાય થાય પછી આપણે એને કાઢી લઈશું. મંચુરિયન બનાવવું દોસ્તો કંઈ જ અઘરું નથી, બસ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો 100% રેસ્ટોરન્ટ જેવું જ રિઝલ્ટ મળશે. અને દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમ્યો હોય ને તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારી આ રેસીપી આપને કેવી લાગી. દોસ્તો આ ટોટલી મંચુરિયન બે લોટમાં ફ્રાય થશે, તો બસ શાંતિપૂર્વક અને આપણે ફ્રાય કરી અને સાઈડમાં મૂકી દઈશું. જુઓ ફ્રાય કરવામાં ધ્યાન એ રાખવાનું કે એક એક પીસ મૂકજો તો વેસ્ટેજ આવશે નહીં, નહીંતર એકસાથે મૂકવા જશો તો વેસ્ટેજ આવશે અને બધું ચોટી જશે. દોસ્તો અમારી ચેનલ ઉપર મસ્ત મજાની અવનવી રેસીપીઓ છે, એકવાર નજર કરજો, આપને 100% સંતોષ થશે ને ગેરંટી છે. કારણ કે આની અંદર અમે અવનવી ટીપ્સ આપી છે જે તમારા રસોઈને મસ્ત એવી ટોપ લેવલે પહોંચાડશે. તો દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવી અવનવી રેસીપીની વિડીયો આપને પહોંચતી રહે. તો બસ બીજા લોટનું પણ આ રીતે ફ્રાય કરી અને કાઢી લઈશું. તો હવે વારો આવ્યો છે બીજી પ્રોસિજરનો. અહીંયા જુઓ એક બાઉલની અંદર 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ લીધો છે, સાથે સાથે આપણી જેટલી તીખાસની જરૂરિયાત હોય ને એ અનુસાર 1 ચમચી રેડ ચીલી સોસ અને સાથે સાથે 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ આ એડ કર્યું છે. તમારે તીખાસ વધારે જોઈએ તો વધારે એડ કરજો, સાથે સાથે મસ્ત એવો ટેંગી ટેસ્ટ આવે ને દોસ્તો, એટલા માટે 1 ચમચી કેચઅપ જરૂર એડ કરવો અને સાથે 2 ચમચી જેટલો પ્લેન વિનેગર અહીંયા એડ કર્યો છે. બસ હવે એક વાત જાણવા જેવી, એરોમેટ પાવડર વિશે કીધું હતું દોસ્તો, હોટલમાં જથ્થાબંધ એરોમેટ આવે અને આપણે ત્યાં મળે નહીં, એટલા માટે મસાલા એ મેજિક મેગીનો જે પાવડર આવે છે ને એક પ્રકારનો એરોમેટ પાવડર જ છે. તો દોસ્તો આપણે આ પાવડરને અહીંયા એડ કરવાનો છે, આનાથી જ મસ્ત એવો ગજબનો ટેસ્ટ ખીલશે. તો દોસ્તો આને જરૂર એડ કરજો, ભૂલ્યા વગર તો રિઝલ્ટ તમને મસ્ત જ મળશે. બસ એ વઘારમાં દાજે નહીં એટલા માટે થોડુંક પાણી પાડી અને આ બધું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. અને દોસ્તો હવે વારો આવે છે ડબલ ફ્રાય કરવાનો. આપણા મંચુરિયન જે સિંગલ ફ્રાય કરીને મૂકી રાખ્યા છે ને એને આપણે અહીંયા ડબલ ફ્રાય કરીશું. અહીંયા ધ્યાન આપજો, તેલ થોડુંક વધારે ગરમ હોવું જોઈએ અને એ તેલની અંદર બધા જ મંચુરિયન આપણે એડ કરવાના છે. આ ડબલ ફ્રાય થતાં કેટલી વાર લાગશે, 2-3 મિનિટ. બસ 2-3 મિનિટની અંદર આપણા મંચુરિયન એકદમ મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર હશે. તો બસ ધ્યાન રાખવા જેવી બાબત આ જ છે અને તમે આને જરા નોટ કરજો જેથી કરીને આપણા મંચુરિયન મસ્ત એવા ક્રિસ્પી રહે. ચાલો હવે એને આપણે વઘાર કરીએ. મંચુરિયન જે ફ્રાય કર્યા છે ને એ જ તેલ લઈ અને એક કઢાઈમાં એડ કરીશું. દોસ્તો કઢાઈ હંમેશા પતલી હોય ને એવી જ એડ કરવાની. ચાઇનીઝ રેસીપી બનાવવા માટેની કઢાઈ આપણે ત્યાં ના હોય, પરંતુ આપણા ઘરમાં જે વાસણ હોય એ લેવાની. બસ થોડુંક લસણ એડ કર્યું છે, સાથે સાથે આદુના ટુકડા અને લીલા મરચાં. આને આપણે એકદમ વધારે પડતા બળી જાય ને એટલા ચડાવવાના નથી, બસ થોડાક એને શેકવી લેવાના છે. દોસ્તો આ શેકાઈ જાય ને એટલે હવે વારો આવે છે શાકભાજી એડ કરવાનો. અહીંયા ગાજર એડ કર્યું છે, સાથે સાથે કેપ્સિકમ અને ડુંગળી, આ બધું ઝીણું ઝીણું કાપી અને અહીંયા આપણે સાંતળવાનું છે. આને ફૂલ ગેસ ઉપર કરીશું જેથી કરીને ક્યાંય પાણી વળે નહીં અને મસ્ત રીતે કૂક થઈ જાય. તો દોસ્તો હવે આ જેટલું શાક છે ને એટલા પ્રમાણમાં મીઠું એડ કરીશું, પાછું એને ખૂબ સારી રીતે હલાવી લેવાનું. અને હવે વારો આવે છે આપણે જે સોસનું મિશ્રણ બનાવ્યું છે ને દોસ્તો, એ બધું મિશ્રણ અહીંયા એડ કરવાનું. અહીંયા ધ્યાન રહે સામાન્ય ગેસ ધીમો કરી અને પાછું આને ફેરવવાનું છે. બસ હવે આની અંદર દાજી ના જાય એટલા માટે પાછું થોડુંક પાણી એડ કરી પાછો ગેસ ફૂલ કરી દેવાનો.
फ्रेंड आ फाइनल समय छे ध्यान आपवानो, एटले अहींया थोड़ी केर लईशु तो आपणो आ क्यांय वघार भरशे नहीं अने मंचूरियनो टेस्ट डबल थई जशे। चालो हवे एने थोड़ी थीकनेस आपवा माटे एक चमची जेटलो कॉर्नफ्लोर लेवानो छे अने बे थी त्रण चमची जेटलू पाणी। आ लई अने स्लरी बनावीशुं अने ए बनी जाय एटले आनी अंदर आपणे त्रणेक चमची जेटली स्लरी एड करीशुं, जेथी करीने आपणी ग्रेवी ठीक थशे अने बधा मंचूरियननी अंदर ऊपर मस्त एवुं कोटिंग आवी जशे। फ्रेंड्स आपणे हजू पण अहींया गैस धीमो करवानो नथी, बस बधुं खूब सारी रीते मिक्स करी लेवानुं अने हवे वारो आवे छे आपणा मंचूरियन एड करवानुं। पण याद रहे मंचूरियन डबल फ्राई त्यारे ज करवाना ज्यारे एने आपणे वघारमां लेवाना होय त्યારે જ, તો જ એ ક્રંચી રહેશે નહીતર એ ઢીલા પડી જશે। તો દોસ્તો બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ, બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી વારો આવે છે લીલી ડુંગળી અને સાથે સાથે લીલા ધાણા તો કેમ ભૂલાય। તો બસ આ બધું મિક્સ કરી અને ઘરમાં ગરમ જ આપણે આ પરોસવાનું છે, તો જ આનો ઓરિજિનલ ટેસ્ટ મજા આવશે અને બધાને મોજ પડી જશે। તો દોસ્તો આ મંચુરિયન ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો અને ક્યાંય તકલીફ લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અમે રિપ્લાય આપવા માટે બેઠા જ છીએ, પરંતુ પ્રયત્ન કરજો 100%। તો દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમ્યો હોય ને તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે। આજના દિવસ માટે આટલું, અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, સબસ્ક્રાઇબ કરજો।